जय स्वामी नारायण। गुड मॉर्निंग स्टूडेंट्स, विद्यार्थी मित्रों, आपने यूनिट फाइव नी बात करी रहा छे। रानी की वाव, रानी की वाव विषे आपने अगाउना त्रण वीडियोज नी अंदर घणी बधी माहिती मेळवी के यूनेस्को द्वारा विरासत संस्था तरीके मान्यता पामेली आ वाव एने बांधकाम कोने कर्यू, क्यारे कर्यू, केवी रीते कर्यू, एनी वात आपणे घणी बधी करी रह्या छीए। एनी अंदर केटला स्टेच्यूज भगवान विष्णुना अने माँ पार्वतीना छे, एनी अगाउ वात आपणे छेल्ला वीडियोमां करी। तो माँ गौरीना जे नाम छे, नाम साथे वावनी अंदरना जे स्टेच्यूज छे एनी वात आपणे गई वखते करी, अने नाम पण आपणे वात करी हती के उमा, पार्वती, गौरी, ललिता, श्रीया, कृष्णा, महेश्वरी, रंभा, सावित्री, त्रिसंदा, तोतल एंड त्रिपुरा, आ बधा 12 स्टेच्यूना नाम साथेनी वात हती। ए सिवाय पण केटलाक बीजा देवोना अने देवीओना स्टेच्यू, धारो के गणेश, अग्नि, वाराह, बराबर, वायु, सूर्य, भैरव, चामुंडा, ब्रह्मा, इंद्र, इंद्राणी, आ बधानी वातो आपणे करी हती। हवे ए जे 12 स्टेच्यू माँ पार्वतीना आपेला छे एनी नीचेनो जे पेरेग्राफ छे, पेज नंबर 49 पर एनी वात आजे आपणे करवा जई रह्या छे। તો એ પેરેગ્રાફ શું કહેવા માગે છે મિત્રો, તો આપણે એક એક લાઈન વાંચીશું અને સમજતા જઈશું, બરાબર। એમાંથી કેવા પ્રશ્નો પણ પૂછી શકાય એની પણ વાતો આપણે કરીએ છીએ અને તમારે એ પ્રમાણે પ્રશ્નો લખતા રહેવાના। તો આપણે શરૂ કરીએ છીએ। દેર આર ઓલ્સો સમ ઓફ ધ રેર સ્કલ્પચર્સ ઓફ ગોડ। આ વાવની અંદર બીજું શું છે મિત્રો, રેર સ્કલ્પચર્સ, એટલે કે રેરનો મતલબ આપણે લીધું છે કે ભાગ્યે જ જોવા મળતા હોય તેવા કલાકૃતિઓ, તેવા સ્ટેચ્યુઝ, ક્યાંક ભાગ્યે જોવા મળે એવા સ્ટેચ્યુઝ પણ આ વાવની અંદર સ્થાન આપવામાં આવેલા છે। તો એવા કયા સ્ટેચ્યુઝ છે કે જ્યાં ભાગ્યે જ જોવા મળતા હોય? તો જુઓ એની અંદર આપણે કહી શકીએ કે હિયર વન કેન ફાઇન્ડ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધા વિથ ફોર હેન્ડ્સ, ચાર હાથવાળા ભગવાન બુદ્ધની એક પ્રતિમા અહીંયા આપણને જોવા મળે છે। એક સ્ટેચ્યુ ભગવાન બુદ્ધનું જેને ચાર હાથ, જેને ચતુર્ભુજ આપણે કહી શકીએ, વિથ ફોર હેન્ડ્સ, તો ચાર હાથવાળા ભગવાન બુદ્ધની એક મૂર્તિ અહીંયા આપણને જોવા મળે છે મિત્રો। હવે આપણે ભગવાન બુદ્ધની મૂર્તિઓ બીજે બધે જોવા મળે પણ બે હાથવાળી જોઈએ, અહીંયા ચાર હાથવાળી છે, એટલે કંઈક વિશેષ, ક્યાંક ભાગ્યે જોવા મળતું એવું સ્ટેચ્યુ છે, એટલે એને રેર સ્ટેચ્યુમાં લીધા છે। બીજું રેર સ્ટેચ્યુ કયું છે? તો ધ સ્ટેચ્યુ ઓફ રામા વિથ સ્વોર્ડ એન્ડ શિલ્ડ। તો ભગવાન રામનું એક સ્ટેચ્યુ મૂર્તિ બનાવેલી છે અને એમના હાથમાં એક તલવાર અને બીજા હાથમાં ઢાલ, તલવાર અને ઢાલવાળા ભગવાન રામ બતાવવામાં આવ્યા છે। હવે તમને તો ખબર હશે મિત્રો, અત્યાર સુધી તમે ભગવાન રામને આ હાથમાં શું જોયું છે? કોઈ દિવસ તલવાર ને ઢાલ જોયા છે? નહીં। અત્યાર સુધી તમે ભગવાનના હાથમાં ધનુષ બાણ જોયા હશે? તો અહીંયા આ સ્ટેચ્યુ એ રેર સ્ટેચ્યુ એટલા માટે કહેવામાં આવે છે કે ભગવાનના હાથમાં બાણ હોય, તીર હોય, તો એમના હાથમાં અહીંયા શું બતાવવામાં આવ્યું છે? સ્વોર્ડ એટલે તલવાર અને શિલ્ડ એટલે ઢાલ, તલવાર અને ઢાલ લઈને ભગવાન રામની મૂર્તિ બનાવવામાં આવી છે। બીજું શું બતાવવામાં આવ્યું છે? ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મ ઓફ તપસ્વી, ભગવાન સૂર્યનારાયણની પ્રતિમા બતાવી છે અને એ પણ મુનિના સ્વરૂપમાં, આમ ધ્યાન ધરીને બેઠા હોય જટાવાળા ધ્યાન યોગી,
એવા તપસ્વી, તપસ્વીની ફોર્મ એટલે સ્વરૂપ, તપસ્વીના સ્વરૂપની અંદર ભગવાન સૂર્યનારાયણને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. બીજી વાત આપણે કરીએ મિત્રો, ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ. બીડ્સ એટલે આપણે મિત્રો આપણે કહ્યું કે બીડ્સ એટલે મણકો. ભગવાન શિવની એક પ્રતિમા છે, ભગવાન શંકરની પ્રતિમા, જેના હાથમાં એક મણકો બતાવ્યો છે. મણકો લઈને ભગવાન શિવને સ્ટેચ્યુ બનાવેલું છે. તો આ બધા રેર સ્ટેચ્યુ કહેવાય છે, ભાગ્યે જ જોવા મળતા હોય તેવા. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન. બીજી એક મૂર્તિ, બીજું એક સ્ટેચ્યુ કોનું બતાવ્યું? ભગવાન પરશુરામનું. અત્યારે તો રામાયણ લોકડાઉનમાં બધાએ જોયું હશે, એમાં પરશુરામ ભગવાન રામે જ્યારે શિવ ધનુષ્ય તોડ્યું સીતાના સ્વયંવરમાં, ત્યારે પરશુરામને તમે લોકોએ જોયા હશે. કેવા હતા પરશુરામ? અતિશય ક્રોધિત. પરશુરામ એટલે શું? ખૂબ ક્રોધી. એમણે આ પૃથ્વીને કેટલીય વાર ક્ષત્રિયો હીણ બનાવી દીધી, બધા ક્ષત્રિયોને મારી નાખેલા એવા પરશુરામ, એ ભગવાન પરશુરામ કહેવાય છે. તો એમને પણ કેવા બતાવ્યા છે? આવા ક્રોધી અને સખત મિજાજવાળા માણસને બતાવ્યા છે. સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન. એમની મૂર્તિમાં, એના સ્ટેચ્યુમાં એકદમ નરમ, શાંત અને જેન્ટલ એટલે નમ્ર એક્સપ્રેશન, એટલે હાવભાવ, એકદમ નમ્ર હાવભાવવાળા, એકદમ શાંત ચિત્તના એવા વ્યક્તિ બતાવવામાં આવ્યા છે પરશુરામને. અહીંયા લખ્યું છે ચોખ્ખું, રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક્સ. રાધર હેવિંગ હાર્ડ, હાર્ડ એટલે સખત ક્રોધી અને સ્ટર્ન મૂડ એટલે કે એકદમ ક્રોધી મિજાજના વ્યક્તિ હોવાને બદલે એકદમ શાંત અને નમ્ર બતાવવામાં આવ્યા છે ભગવાન પરશુરામને મિત્રો. તો અહીંયા આપણે પ્રશ્નો પણ પૂછ્યા છે, જુઓ કે વિચ રેર સ્કલ્પચર્સ કેન વી ફાઇન્ડ ઇન ધીસ વાવ. આ વાવમાં આપણને કયા રેર સ્કલ્પચર્સ જોવા મળે છે? તો આપણે જવાબ શું લખીશું? તો આપણે એવા લખીશું કે રેર સ્કલ્પચર્સ લાઈક ભગવાન બુદ્ધ, લોર્ડ બુદ્ધા, લોર્ડ રામા, લોર્ડ ધ સન એન્ડ ધ સ્ટેચ્યુ ઓફ શિવા એન્ડ ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામા આર રેર સ્ટેચ્યુ સ્કલ્પચર્સ વી કેન ફાઇન્ડ ઇન ધીસ વાવ. તો અહીંયાથી જવાબ લખાય, વી કેન ફાઇન્ડ રેર સ્કલ્પચર્સ લાઈક બુદ્ધા વિથ ફોર હેન્ડ્સ, ધ સ્ટેચ્યુ ઓફ રામા વિથ સ્વોર્ડ એન્ડ શિલ્ડ, ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ધ ફોર્મ ઓફ તપસ્વી, ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ બીડ્સ એન્ડ ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ લુક. આટલું આપણે લખી શકીએ. એ પછી બીજો પ્રશ્ન પૂછ્યો છે કે હાઉ ઇઝ રામાઝ સ્ટેચ્યુ. આમાં ભગવાન રામનું સ્ટેચ્યુ કેવું છે, હાઉ એટલે? તો આપણે કહીએ કે રામાઝ સ્ટેચ્યુ ઇઝ વિથ સ્વોર્ડ એન્ડ શિલ્ડ. વિથ સ્વોર્ડ એન્ડ શિલ્ડ એટલે કે તલવાર અને શિલ્ડ સાથેનું, એટલે કે ઢાલ સાથેનું એમનું સ્ટેચ્યુ છે. એ રીતે પૂછી શકાય કે હાઉ શુડ પરશુરામ લુક. પરશુરામનો દેખાવ કેવો હોવો જોઈએ? આ પ્રશ્ન એવું પૂછે છે. કેવો બતાવ્યો છે એવું નથી પૂછતો. હાઉ શુડ પરશુરામ લુક, પરશુરામ્સ લુક, પરશુરામનો દેખાવ કેવો હોવો જોઈએ? તો આપણે જવાબ અહીંયાથી લખાય, પરશુરામ્સ લુક શુડ બી કેવો હોવો જોઈએ? કેવો હોવો જોઈએ મિત્રો? હાર્ડ એન્ડ સ્ટર્ન. કેવો હોવો જોઈએ? હાર્ડ એન્ડ સ્ટર્ન, સખત મિજાજી, ક્રોધી મિજાજી હોય, ગરમ મિજાજી હોય એવો એમનો લુક્સ હોવો જોઈએ. પરશુરામ્સ લુક શુડ બી. તો મિત્રો એવા પ્રશ્નો પણ આપણે અહીંયા પૂછવાનો પ્રયત્ન કર્યો છે. સમ ઓફ ધ સ્કલ્પચર્સ ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઈફસ્ટાઈલ.
આમાં એ પણ વાત કરી કે ભાઈ કેટલાક સ્ટેચ્યુ, કેટલાક મૂર્તિઓ કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ બતાવે છે. કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલનો મતલબ આપણે કહીશું મિત્રો, વર્તમાન સમકાલીન સમયની પરિસ્થિતિ, જે તે સમયની, સમકાલીન સમય એટલે જે તે સમયની પરિસ્થિતિની અંદર કેવું જીવન ધોરણ લોકોનું હતું એ પણ અહીંયા સ્ટેચ્યુની અંદર જોવા મળે છે. આપણને ક્યાંથી ખબર પડે મિત્રો વર્ષો પહેલાં શું હતું? તો આ ઇતિહાસની અંદર તમે આવા બાંધકામો જુઓ, આવી સ્કલ્પચર્સ જુઓ, કલાકૃતિઓ જુઓ, તો એ વખતની જે કલાકૃતિઓની અંદર કેવું જીવન ધોરણ હતું, કેવી લાઇફસ્ટાઇલથી જીવતા હતા એ બધું એમાં બતાવવાનો પ્રયાસ કરવામાં આવે સ્ટેચ્યુની અંદર. તો આ સ્ટેચ્યુની અંદર બીજું શું જોવા મળે છે? તો કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ, તો સમકાલીન જીવન ધોરણ જોવા મળે છે. ફોલ્ક ટેલ્સ, લોકવાર્તાઓ, આપણે લોકવાર્તાઓ બધી સાંભળી હોય, બધી સ્ટેચ્યુને જોઈએ તો ખબર પડે કે આખી લોકવાર્તાના સ્ટેચ્યુઝ બનેલા છે. એ સિવાય એનિમલ, એ વખતે કેવા કેવા પ્રાણીઓ જોવા મળતા, તો એનિમલના પણ સ્ટેચ્યુ અહીંયા જોવા મળે છે. એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ, અને માનવ જીવન ધોરણ, માનવોના પણ સ્ટેચ્યુ, એ વખતના લોકો કેવું જીવન જીવતા, પબ્લિક કેવી હતી એ પણ બતાવવાનો પ્રયાસ થયો છે. તો આ બધા સ્ટેચ્યુ એ શાની રજૂઆત કરે છે મિત્રો? એ લોકો શાનો નિર્દેશ કરે છે? શું બહાર પાડે છે આ બધા સ્ટેચ્યુ? સ્ટેચ્યુ આ બધા બનાવવામાં આવ્યા તો આ સ્ટેચ્યુ શું બહાર પાડે છે? તો અહીંયા લખ્યું છે કે દે રિવીયલ આર્ટિસ્ટિક વિઝન. આ લોકો શું બહાર પાડે છે, શું રજૂ કરે છે? તો આર્ટિસ્ટિક વિઝન, તે વખતના લોકોની અંદર એમની દ્રષ્ટિ કેવી કલાકૃતિવાળી દ્રષ્ટિ હતી, એની અંદર કેવી કેવી કળાઓ પડી હતી, એવી આર્ટિસ્ટિક વિઝનને બહાર પાડે છે. આપણે જોઈ શકીએ ને એનાથી અંદાજ લગાડી શકીએ કે કેવા કેવા કલાકારો હશે આ લોકો કે જેમણે આબેહૂબ મૂર્તિઓ ઘડી છે, અને આટલી બધી વિધાઉટ એની કાઇન્ડ ઓફ ટેકનોલોજી, ટેકનોલોજી વગર. તો એ અહીંયા આપણને જોવા મળે છે કે આર્ટિસ્ટિક વિઝન ઓફ ધ પીપલ એન્ડ યુનિક ઇમેજિનેશન્સ ઓફ ધ સ્કલ્પટર્સ. સ્કલ્પટર્સનો મતલબ થાય કલાકૃતિ બનાવનાર. કલાકૃતિ બનાવનાર લોકોની વિઝન, કલા વિઝન, અને બીજું આપણે કહી શકીએ ઇમેજિનેશન એટલે કે કલ્પના શક્તિ, અજોડ કલ્પના શક્તિ, યુનિક ઇમેજિનેશન આપણને એ લોકોની જોવા, સ્કલ્પટર્સની જોવા મળે છે મિત્રો. આ બધા દ્વારા, આ બધી વસ્તુઓ જોઈને આપણને ખબર પડે કે એ વખતના કલાકૃતિ બનાવનાર વ્યક્તિઓ કેવા કલ્પનાથી અજોડ કલ્પનાઓ કરવાવાળા હશે. દેર આર નિયરલી 300 સ્ટેચ્યુઝ ઓફ અપ્સરાસ, અને અહીંયા વાવની અંદર 300 સ્ટેચ્યુ એટલે કે 300 મૂર્તિઓ, 300 સ્ટેચ્યુઝ તો ખાલી અપ્સરાઓના બનાવેલા છે મિત્રો. અપ્સરાઓ આપણે જોયેલી હોય શ્વેત વસ્ત્રોની અંદર જોવા મળતી હોય સુંદર સ્ત્રીઓ પાંખોવાળી, તો આવી અપ્સરાઓના 300 સ્ટેચ્યુ જોવા મળે છે. તો આ અપ્સરાઓના સ્ટેચ્યુ શું બતાવવા માગે છે? તો એ પણ કહ્યું છે અહીંયા કે ધ સ્કલ્પ્ટર્સ પ્રેઝન્ટેડ એ વાસ્ટ રેન્જ ઓફ ઇમોશન્સ એન્ડ ફિલિંગ્સ ઓન ધ ફેસ ઓફ અપ્સરાસ. આ અપ્સરાઓના ચહેરા જોઈને ખબર પડે કે એ લોકોના ઇમોશન્સ એટલે કેવા કેવા ભાવ અપ્સરાઓના, એન્ડ ફિલિંગ્સ એટલે કે જે લાગણીઓ છે એમના ચહેરાઓ ઉપર, એમના ભાવ અને એમની લાગણીઓ રજૂ કરવામાં આવેલી છે. એ વખતની અપ્સરાઓના કેવા કેવા ભાવ, કેવી કેવી લાગણીઓ હતી એ આ સ્ટેચ્યુ દ્વારા રજૂ કરવામાં આવેલી છે. દે ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન. આ અપ્સરાઓના જે સ્ટેચ્યુ છે એ સ્ટેચ્યુ શું ડિસ્પ્લે કરે છે, શું બહાર પાડે છે? તો વેરાયટી એટલે વિવિધ, મૂડ એટલે મિજાજ, કેવા કેવા મિજાજો હતા લોકોના પહેલાં. કોઈ ગુસ્સામાં હોય, કોઈ પ્રેમમાં હોય, કોઈ ભાવુક હોય, કોઈ ભક્તિમાં હોય, કોઈ એવા એવા એને જે ભાવ છે એ ભાવ રજૂ કર્યા છે. મૂડ લોકોના એન્ડ સિચ્યુએશન એટલે કે કેવી કેવી પરિસ્થિતિઓ નિર્માણ થતી, એ પરિસ્થિતિઓમાં લોકોના ભાવ, ચહેરાઓ કેવા રહેતા એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો.
तो आ पेरेग्राफ नी अंदर घणी बधी माहिती आपणने प्राप्त थाय छे। तो आपणे बीजा पण प्रश्नो अहींया लख्या छे के वॉट डू सम ऑफ स्कल्पचर्स डिस्प्ले, કેટલાક સ્કલ્પચર્સ શું બતાવે છે? તો સમ ઓફ ધ સ્કલ્પચર્સ ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ, ફોલ્ક ટેલ્સ, એનિમલ એન્ડ હ્યુમન ઇન્સિક્ટ। એ પછી આપણે પ્રશ્ન એ પણ પૂછ્યો છે કે હાઉ મેની સ્ટેચ્યુઝ ઓફ અપ્સરા આર ધેર, ત્યાં આગળ અપ્સરાઓના કેટલા સ્ટેચ્યુ છે? તો ધેર આર 300 સ્ટેચ્યુઝ ઓફ અપ્સરા, અપ્સરાઓના 300 સ્ટેચ્યુઝ અહીંયા બતાવવામાં આવેલા છે એવું આપણે કહી શકીએ। પછી વોટ ડુ ધ સ્કલ્પચર્સ ઓફ અપ્સરા પ્રેઝન્ટ, તો અપ્સરાઓના જે સ્કલ્પચર્સ છે એ શું રજૂ કરવા માગે છે? તો આપણે કહીએ ધ સ્કલ્પચર્સ ઓફ અપ્સરા પ્રેઝન્ટેડ અ વાસ્ટ રેન્જ ઓફ ઇમોશન્સ એન્ડ ફિલિંગ્સ ઓફ વોટર, સોરી ફિલિંગ્સ ઓન ધ ફેસીસ ઓફ અપ્સરા, અપ્સરાઓના ચહેરા ઉપરની ફિલિંગ્સ અને ઇમોશન્સ એ રજૂ કરે છે। એન્ડ વોટ ડઝ ધ સ્ટેપવેલ ફોકસ ઓન, અને આ જે સ્ટેપવેલ્સ છે એ સ્ટેપવેલ શાના ઉપર ફોકસ કરે છે? તો આપણે કહી શકીએ કે આ જે સ્ટેપવેલ છે એ શાના ઉપર ફોકસ કરે છે? તો ધ સ્ટેપવેલ ફોકસ ઓન ધ હોલીનેસ ઓફ વોટર એવું કહેવાય છે। એ પ્રશ્ન આગળના પેરેગ્રાફમાં છે, આપણે એ વખતે એને જોઈશું મિત્રો। તો આ વાત આટલા વિડીયોમાં આપણે આ પેરેગ્રાફની જ ખાલી કરવાના છીએ। આ પછીનો વિડીયો જે બનાવીશું એ વિડીયોની અંદર આગળના જે વાતો છે કે ભાઈ એની અંદર વિષ્ણુના 10 અવતારો અને એ બધું બતાવવામાં આવ્યું છે, અને વાવનો જે વિષય છેલ્લે કન્ક્લુઝનમાં જે કંઈ પણ આપેલું છે એની વાત આપણે આવતા વિડીયોમાં કરવાના છે। ત્યાં સુધી મિત્રો તમારે આ સ્પેલિંગ્સ છે, આપણે જુઓ 5 વિડીયો આ પાઠના થવાના છે, અને 5 વિડીયોમાં લગભગ દરેક વિડીયોમાં આખું બોર્ડ એક એક પેરેગ્રાફમાં ભરાઈ જાય છે સ્પેલિંગ્સોનું। તો એટલા બધા નવા સ્પેલિંગ્સ તમને આપણે લખાવતા હોઈએ છીએ, તો એ સ્પેલિંગ્સ તમારે નોટબુકમાં લખવાના અને તૈયાર કરવાના, ત્યારે પાઠ બરાબર સમજાશે। અને આ જે પ્રશ્નો મેં 7 પ્રશ્નો લખ્યા છે એ સિવાય તમે બીજા 4-5 પ્રશ્નો બનાવી શકો, એટલે એક જ પેરેગ્રાફમાંથી 10-11 પ્રશ્નો તમારે તૈયાર થઈ શકે મિત્રો। તો એક જ પેરેગ્રાફમાંથી 7 પ્રશ્નો અને આટલા સ્પેલિંગ્સ છે એને વ્યવસ્થિત રીતે તૈયાર કરવા, અને તૈયાર કર્યા પછી લખી કાઢવા નોટબુકમાં અને વારંવાર એનું રિવિઝન કરતા રહેવું। હવે તો તમને ફોન છે, ફોનમાં વિડીયો જોઈને તમે વારંવાર આની આ વસ્તુ જે સમજાવેલી છે એ સમજાવેલી વસ્તુને આપણે સમજી શકીએ મિત્રો। તો આપણે હવે પછીના વિડીયોમાં આ પાઠની પૂર્ણાહુતિ કરીશું, ત્યાં સુધી બધાને પ્રેમથી જય શ્રી સ્વામિનારાયણ।